वापी नगरपालिका ने आगामी 28 नवम्बर रोज योजना चूंटनी प्रचार अर्थे आम आदमी पार्टी नेता ईशुदान गढ़वीए वोर्ड नंबर 9 में जाहिर सभा संबोधी थी। चूंटनी प्रचार बाद योजाली पत्रकार परिषद में आम आदमी पार्टी नेता ईशुदान गढ़वीए भाजप कांग्रेस पर आकरा प्रहारो कर। ईशुदान गढ़वीए वापी विकास में आम आदमी पार्टी उम्मीदवार ने जीत आप मतदारों ने अपील की। સંડોવણી વગર ન થાય અમારા માટે, અમે એવું માનીએ છીએ કે સીટો કરતાં અમારા માટે એ ઉદ્દેશ્ય છે કે અમે સત્તા ઉપર આવીએ, શાસક પક્ષ બનીએ અથવા તો વિપક્ષમાં તો અમે છીએ જ, એટલે અમે એ વાપીની જનતા નક્કી કરશે કે આમ આદમી પાર્ટી જે વાતો કરે છે અને જેણે દિલ્હીમાં કામ કર્યા છે, સુરતમાં કામગીરી કરી છે, હમણાં ગાંધીનગર ચૂંટણી પછી કામગીરી કરી છે, તો વાપીની જનતા નક્કી કરશે। પણ મારી હાથ જોડીને વિનંતી છે કે ભાજપ કોંગ્રેસને એટલા માટે મત ન આપતા કે એને મત આપશો તો ફરીથી 150 રૂપિયા ગેસના બાટલાના વધારી દેશે। એટલે વાપીની તમામ બહેનોને મારી વિનંતી છે, નહીં તો મારા શબ્દો લાગી રાખજો કે મેં ગાંધીનગરમાં ચૂંટણીમાં કીધું હતું તમે મત આપશો એટલે ગેસના બાટલાના ભાવ વધારશે, પેટ્રોલ ડીઝલના વધાર્યા હતા એમણે। એવી રીતે હાથ જોડીને વિનંતી કરું છું કે જો મોંઘવારી કાબુ ઉપર લાવી હોય તો એકવાર આ લોકોને નાથો, આખલો છે ને એ ખુલ્લો ફરે ને એને નાથવો જોઈએ। એટલે જો એ નાથવાનો, ભાજપને નાથવાનો એક જ રસ્તો, એને મતદાનમાં હરાવો એટલે મોંઘવારી કાબૂમાં આવી જશે, ગેસના બાટલાના ભાવે ઘટી જશે, પેટ્રોલ ડીઝલના ઘટી જશે। પેટા ચૂંટણીમાં હાર્યા તો પેટ્રોલ ડીઝલ તરત 10 ને 15 5 રૂપિયા ઘટાડી દીધો। બિલકુલ સામાજિક દૂષણ છે દારૂ, અને હું એમ કહું છું ગાંધીનું ગુજરાત છે, પણ મને દુઃખ એ થાય છે કે ગાંધીના ગુજરાતમાં દારૂ બેફામ વેચાય છે અને એનો ટેક્સ પણ નથી મળતું અને કોઈક બીજો લાભ લઈ જાય છે। હવે જે લાભ લઈ જાય છે એ ગુજરાતની જનતાને ખબર છે ને તમને ખબર છે। મેં એટલા માટે કીધું છે કે ભાજપ નિમ્ન કક્ષાની રાજનીતિ કરે છે તો દારૂ ના નહીં પાડવાની, આપે છે ને તમારે માન લો પીતા હો તો પી લેજો, પણ મતદાન જાડું ને કરજો। જો દારૂ બંધી દિલ્હીમાં નથી, પેલા સમજો તમે મારી વાત સાંભળો, દરેક જગ્યાએ આમનો ઠંડો પ્રદેશ હોય તો એની અલગ હોય, આ વિશ્વવ્રત ઉપર હોય, અને આપણે ગુજરાતમાં દારૂ બંધી છે। માન લો કે તમે ઉત્તર પ્રદેશના ભાજપમાં વયા જાઓ, મધ્યપ્રદેશની સરકાર ભાજપની વયા જાઓ, ત્યાં દારૂને છૂટી જાય, આપણે કહેતા નથી કે દારૂ બંધ કરો, એટલા માટે ત્યાંની જરૂરિયાત હશે, ખબર નહીં ત્યાં ટેક્સ મળતો હશે, એટલે આપણે ગુજરાતની વાત કરીએ છીએ અને ગુજરાતમાં દારૂ દૂષણ છે એવું આપણે માનીએ છીએ।